વેલકમ બેક વિદ્યાર્થીઓ, હું છું ભંડેરી સર અને આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બહુપદી. આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર 3 જોઈશું. અગાઉ આપણે બહુપદી કોને કહેવાય એ જોયું, બહુપદીને શૂન્યો કોને કહેવાય એના વિશેની માહિતી. હવે આની અંદર બહુપદી આપેલી છે, બહુપદીની સામે એક્સ ની કિંમત છે, તો આ એક્સ ની કિંમત એ આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં, કે શૂન્ય એટલે એક્સ ની કિંમત, તો આ એક્સ ની કિંમત જે આપેલી બહુપદીની છે કે નહીં, એટલે કે આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં નક્કી કરવાનું. તો એના માટે આપણે શું કરવાનું કે આની અંદર આપેલી બહુપદીમાં એક્સ ની કિંમત મૂકવાની, અને જો બહુપદી પી એક્સ ની કિંમત આપણને શૂન્ય મળે એટલે કે ઝીરો મળે, આ બહુપદીમાં એક્સ બરાબર માઇનસ એકના છેદમાં 3 આપેલો છે, તો આ બહુપદીમાં આપણે એક્સ ને બદલે માઇનસ એકના છેદમાં 3 મૂકીએ, અને જો આપણને પી એક્સ ની કિંમત 0 મળે તો કહી શકાય કે આપેલો બહુપદીનું આ શૂન્ય છે. એટલે ખાસ તમે એટલું યાદ રાખવાનું, બહુપદીની કિંમત મેળવવાની, અને જો બહુપદીની કિંમત 0 મળે તો આ આપેલી બહુપદીનું શૂન્ય છે, અને જો 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળે તો ત્યારે કહી શકાય કે એક્સ છે, એક્સ ની જે કિંમત આપેલી છે આપેલી બહુપદીનું શૂન્ય નથી. માત્ર તમારે આટલું જ કરવાનું. તો આની અંદર આપણે એક્સ ને બદલે માઇનસ એકના છેદમાં 3 મૂકી, તો અહીંયા 3 ગુણ્યા એક્સ એટલે કે માઇનસ એકના છેદમાં 3 વત્તા 1, તો આની અંદર આ 3 ઉડી જાય, તો અહીંયા વધે માઇનસ 1 પ્લસ 1, તો અહીંયા માઇનસ 1 અને પ્લસ 1 એટલે 0 થાય. અહીંયા 0 આવે તો એ આપેલી બહુપદીનું શૂન્ય છે, જો એ 0 ન આવે તો આપેલી બહુપદીનું શૂન્ય નથી. લખવાનું કે આમ એક્સ બરાબર માઇનસ 1 ના છેદમાં 3 એ આપેલી બહુપદી, આપેલી બહુપદીનું શૂન્ય છે. એ જ રીતે બીજો છે, બહુપદી આપેલી છે px બરાબર 5x ઓછા 5, તો ત્યાં x બરાબર 4 ના છેદમાં 5, તો x બરાબર 4 ના છેદમાં 5 આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં નક્કી કરવાનું. તો આની અંદર પણ આપણે x ને બદલે શું કરવાનું, x ને બદલે આપણે 4 ના છેદમાં 5 મૂકવાનું. તો અહીંયા x ને બદલે આપણે 4 ના છેદમાં 5 મૂકીએ, તો અહીંયા 5 ગુણ્યા x એટલે કે 5 ગુણ્યા x ની કિંમત, x ની કિંમત એટલે 4 ના છેદમાં 5 ઓછા 5, તો આની અંદર આ 5 ઉડી જાય, તો પાછળ વધે 4 ઓછા 5, તો અહીંયા આપણને px ની કિંમત 0 મળતી નથી. એ લખવાની છે નોટ ઇક્વલ ટુ 0, લખવાનું કે આમ x બરાબર 4 ના છેદમાં 5 એ આપેલી બહુપદી, આપેલી બહુપદીનું શૂન્ય નથી. માત્ર આની અંદર કામ તમારે જ કરવાનું છે, આપેલી એક્સ ની કિંમત માટે બહુપદીની કિંમત મેળવવાની, અને જો બહુપદીની કિંમત 0 મળે તો એ આપેલી બહુપદીનું શૂન્ય છે, અને 0 સિવાયની કોઈ પણ કિંમત મળે તો લખવાનું કે આપેલી બહુપદીનું શૂન્ય નથી. હવે આની અંદર ચોથું આપેલું છે, ચોથાની અંદર બહુપદી એટલે px બરાબર x વત્તા 1 અને x ઓછા 2, આની અંદર x ની બે કિંમત આપેલી છે, x બરાબર માઇનસ 1 છે અને x બરાબર 2 છે, તો આ બંને કિંમતો જે x ની આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં નક્કી કરવાનું. તો પહેલા આપણે x ને બદલે માઇનસ 1 મૂકીને બહુપદીની કિંમત મેળવવાની, ત્યારબાદ x ને બદલે 2 મૂકીને બહુપદીની કિંમત મેળવવાની. જ્યારે જ્યારે px ની કિંમત 0 મળે ત્યારે એ આપેલી બહુપદીનું શૂન્ય છે, 0 સિવાયની કોઈ પણ કિંમત મળે ત્યારે આપેલી બહુપદીનું શૂન્ય નથી એમ નક્કી કરી શકાય. તો આપણે આ પી એક્સ એટલે કે પહેલા આપણે એક્સ ને બદલે માઇનસ 1 મૂકવાના હતા, માઇનસ 1, એક્સ ને બદલે માઇનસ 1 મૂકી, અહીંયા એક્સ ને બદલે આપણે માઇનસ 1 મૂકવાની, માઇનસ 1 અને પ્લસ 1, અહીંયા એક્સ ને બદલે માઇનસ 1 માઇનસ 2, તાની અંદર આ માઇનસ 1 વત્તા 1 એટલે કે 0 થાય, એને ગુણ્યા માઇનસ 1 અને માઇનસ 2. હવે એ સાદરૂપ આપે કે ના આપે, કારણ કે 0 આવે તો અહીંયા કિંમત મળે છે માઇનસ 3, તો આનો ગુણાકાર કરીએ 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ એટલે કે 0 થાય. તો x બરાબર માઇનસ 1, આમ x બરાબર માઇનસ 1 આપેલી બહુપદીનું શૂન્ય છે. હવે
હવે એમાં જ હજી આપણે બીજી એક કિંમત નક્કી કરવાની છે, x બરાબર 2 આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં, તો ત્યાં px બરાબર x વત્તા 1 અને x ઓછા 2, તો હવે આપણે x ને બદલે 2 મૂકવાનું, એટલે x ને બદલે 2 મૂકીએ તો અહીંયા 2 વત્તા 1, આ x ની કિંમત 2 મૂકીએ, 2 ઓછા 2 તો અહીંયા 2 વત્તા 1 એટલે 3 થાય, અને અહીંયા 2 ઓછા 2 એટલે 0 થાય, તો આની કિંમત પણ 0 થશે, તો x બરાબર 2 એકદમ સરળ છે. એ જ રીતે સાતમો આપેલો છે ત્યાં px, એમાં પણ બે કિંમત, x બરાબર માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ માં 3 અને 2 ના છેદમાં વર્ગમૂળ 3, આ બંને કિંમત x ના આપેલી બહુપદીના શૂન્ય છે કે નહીં કરવાનું, તો પહેલા આપણે x ને બદલે મૂકવાનું માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3, અહીંયા 3 ગુણ્યા અહીંયા x નો વર્ગ એટલે માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા 1, તો આની અંદર કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ એટલે માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, એટલે ત્યાં 1 નો અંશ અને છેદ બંનેનો વર્ગ કરવાનો, અંશમાં 1 જેનો વર્ગ 1 થાય, છેદની અંદર વર્ગમૂળ 3 જેલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 9 થાય ને એનો વર્ગમૂળ 3 થાય, પણ આપણે જ્યારે કોઈ પણ વર્ગમૂળની અંદર આ આંકડો આપેલો હોય તો આપણે અગાઉ જોઈએ પ્રમાણે સીધો જ વર્ગ અને વર્ગમૂળ દૂર કરી નાખે એટલે વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય, વર્ગમૂળ 5 એનો વર્ગ કરીએ તો 5, આપેલી બહુપદી નું શૂન્ય છે, એ જ રીતે હજી આની અંદર બીજી કિંમત એક નક્કી કરવાની છે 2 ના છેદમાં 3, તો ત્યાં આપણે x ને બદલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મૂકવા, તો આની અંદર 3 એને ગુણ્યા x નો વર્ગ એટલે કે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા 1, તો આની અંદર આ બંનેનો વર્ગ કરીએ 2 નો વર્ગ એટલે 4 થાય ને વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 થાય ઓછા 1, તો 3 તો ઉડી જાય તો પાછળ વધે આપણને 4 ઓછા 1 અને 4 ઓછા 1 એટલે 3, તો અહીંયા આપણને x બરાબર એટલે કે px બરાબર 0 મળતા નથી, તો આની અંદર આપેલી બહુપદીનું શૂન્ય છે, પણ આ 2 ના છેદમાં વર્ગમૂળ 3 આપેલી બહુપદીનું શૂન્ય નથી લખવાનું, કે આમ x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલી બહુપદીનું શૂન્ય નથી. દાખલા નંબર 3 ની અંદર બાકીના જે દાખલા છે એકદમ સરળ છે, એ તમારી જાતે ગણજો અને એકદમ સરળ છે, બધાને આવડી જશે અને આવડી જવા છે, બહુ સરળ છે, નાના દાખલા છે, તો બાકીના દાખલા તમારી રીતે ગણજો. હવે દાખલા નંબર 4 ની અંદર બહુપદી આપેલી છે, દરેક દાખલામાં બહુપદી આપેલી છે, બહુપદીના શૂન્ય મેળવવાના, બહુપદીના શૂન્ય મેળવવાના એટલે બહુપદીમાંથી x ની કિંમત મેળવવા, તો આ x ની કિંમત મેળવવા માટે પહેલા આ બહુપદી છે, બહુપદીને આપણે સમીકરણ રૂપે બતાવવાનું, ક્યાંય દરેક જગ્યાએ સુરેખ બહુપદી છે એટલે ત્યાં આપણે px બરાબર 0 લઈએ એટલે ત્યાં આપણને સુરેખ સમીકરણ મળે, તો આની અંદર આપણે દરેક બહુપદીની અંદર px બરાબર 0 લે, px બરાબર 0 લેતા એટલે આની અંદર px બરાબર 0 લઈએ એટલે કે x વત્તા 5 બરાબર 0 થાય, તો એક પ્રકારનું આ સાદું સમીકરણ થયું, આમાંથી આપણે x ની કિંમત મેળવવાની, તો x ની કિંમત મેળવવા માટે 5 બરાબરની બીજી બાજુ જાય એટલે માઇનસ 5 થાય, તો x ની જે કિંમત મળે એ આપેલી બહુપદીની શૂન્ય ગણાય, તો આમાં આપણને x ની કિંમત માઇનસ 5 મળે, તો માઇનસ 5 એ આપેલી બહુપદીનું શૂન્ય છે, આપેલી બહુપદીનું શૂન્ય થશે કે શૂન્ય છે, એકદમ સેલા છે. આની અંદર આપણે px બરાબર 0 લઈએ, પહેલું કામ px બરાબર 0 લઈ અને આપણે સુરેખ સમીકરણ બનાવ્યું કે આના બરાબર 0 મૂકેલા 2x વત્તા 5 બરાબર 0, તો આમાંથી x ની કિંમત મેળવવા માટે પહેલા 5 ને દૂર કરીને આપણે બરાબર ની બીજી બાજુ લઈ જઈએ એટલે 5 પ્લસ છે એટલે 5 માઇનસ થશે,
હવે આ બે સહગુણક બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં જઈએ બીજી બાજુ જશે એટલે છેદમાં ભાગાકારમાં થશે એટલે માઇનસ પાંચ ના છેદમાં બે તો અહીંયા જે આપણને x ની કિંમત મળી તો x ની કિંમત એટલે કે માઇનસ પાંચ ના છેદમાં બે એ આપેલી બહુપદીનું શૂન્ય છે એ જ રીતે પાંચમો આપણે જે px બરાબર 3x તો આની અંદર પણ આપણે px બરાબર 0 લઈએ એટલે ત્યાં 3x બરાબર 0 થશે તો અહીંયા સહગુણક 3 બીજી બાજુ છેદમાં જાય એટલે કે 0 ભાગ્યા 3 તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ એટલે 0 થાય તો અહીંયા 0 મળ્યા તો 0 એ આપેલી બહુપદીનું શૂન્ય છે આપેલી બહુપદીનું શૂન્ય છે જ્યાં ધ્યાન રાખજો શૂન્ય એટલે 0 નહીં શૂન્ય એટલે x ની કિંમત એટલે આની અંદર અમુક અમુક દાખલા આપણે ગણીએ છીએ અમુક અમુક દાખલા જે નથી ગણતા એકદમ સહેલા છે તમારી જાતે ગણજો હવે એની અંદર જે છઠ્ઠો આપેલો છે છઠ્ઠા દાખલામાં બહુપદી આપેલી છે px બરાબર x તો અહીંયા px બરાબર 0 લેતા તો અગાઉ આપણે દાખલો કીધો x ની આગળ જે સહગુણક હતો 3x હતા એને બદલે અહીંયા ચાલે છે એટલે અહીંયા ax બરાબર 0 તો x ની કિંમત પણ દી x ચલો વાળી બહુપદી છે તો આ a ને બીજી બાજુ છેદમાં લઈ જઈએ એટલે x બરાબર 0 ના છેદમાં એ તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ 0 થાય તો આમાં પણ 0 એ આપેલી બહુપદીનું શૂન્ય છે એ જ રીતે આની અંદર px બરાબર cx વત્તા d તો આમાં c અને d અચળાંક છે c એ x નો સહગુણક અને d અચળ પદ આપણી x ચલ વાળી બહુપદી તો ત્યાં આપણે x ની કિંમત બદલાવી કે px બરાબર 0 લેવા એટલે ત્યાં cx વત્તા d બરાબર 0 માનો કે તમને આ રીતે આપેલ હોય 2x વત્તા 5 તો પહેલા 5 ને દૂર કરીએ છીએ બીજી બાજુ જે એટલે નિશાને બદલાય પછી આ બે ને સહગુણક દૂર કરી એ જ રીતે આની અંદર પહેલા d ને દૂર કરવાના એટલે આની અંદર પહેલા cx બરાબર d બીજી બાજુ જાય એટલે માઇનસ d થાય હવે સહગુણક c છે એ c છેદમાં જાય એટલે x બરાબર માઇનસ d એના છેદમાં c થશે તો માઇનસ d ના છેદમાં c એ આપેલી બહુપદીનું શૂન્ય થાય એટલે કે માઇનસ d ના છેદમાં c એ આપેલી બહુપદીનું શૂન્ય છે એટલે આની અંદર જેટલા જેટલા દાખલા વચ્ચે અમુક અમુક ગણેલા નથી એ તમારે જાતે ગણજો 100% મને વિશ્વાસ છે તમને આવડી જવાના અને ખરેખર આવડી જશે એકદમ સેના છે એટલે આ સ્વાધ્યાયની અંદર આપણે બાકીના જે દાખલા નથી ગણે તમારી જાતે ગણજો એટલે આ સ્વાધ્યાય પૂરું થાય છે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ